આ ઋતુ એવી છે ભાદરવા મહિનાની કે જેમાં મોટા ભાગે રોગ જોવા મળે છે ખાસ કરી પાણીજન્ય રોગની વાત કરીએ ડેન્ગ્યુ અત્યારે તો ખો ખૂબ જામે મેલેરિયા પણ થાય છે ઘણા બધા રોગો છે વાયરસ જેને કહી શકાય તો આ આ ઋતુજન્ય રોગો ક્યારેક ક્યારેક આપણને જોવા મળે છે એટલા માટે અત્યારે વધારે ભાત ખાવાનો નિયમ છે વધારે દૂધ પીવાનો નિયમ છે અને પિતૃઓને પણ આપણે ખીર ખવડાવીએ છીએ આપણે પણ ખીર ખાઈએ છીએ એ પિતૃનું સમન કરે છે જેના કારણે જે કહેવાય કે ભાઈ શરીરની અંદર એક સારી સુખાકારી પણ પ્રદાન કરે છે પણ રાશિગત પણ અલગ અલગ પ્રકારે જોઈએ રોહિણી નક્ષત્ર છે તો આજે મનો મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિ એટલે જેના અક્ષર અલ અને ઈ છે તો મેષ રાશિવાળા જાતકોએ આજે બહારનું ખાવા પીવામાં કાળજી રાખવી પડશે બને ત્યાં સુધી ઘરે ગરમ ખાવાનો આગ્રહ રાખો જેના કારણે સ્વાસ્થ્યમાં તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય સ્વજનો તરફથી કદાચ થોડીક નિરાશા મળે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને દેખાઈ રહી છે ખાસ કરી ખર્ચની બાબતમાં પણ થોડું સાચવીને કામકાજ કરવું પડશે વેપારમાં પણ સાચવીને કામકાજ કરવું એ આપણા માટે આજના દિવસ માટે જરૂરી છે આ ચાર છેડાને જો ધ્યાનમાં રાખીએ તો દરેક વસ્તુઓમાં થોડીક ધ્યાન રાખીને જો કામકાજ કરીએ તો આપણને સારી સફળતાની પ્રાપ્તિ થશે વાત હવે કરીએ બીજી રાશિ બીજી રાશિ એટલે વૃષભ રાશિ છે જેના અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકોને ધંધાની અંદર આવકનું પ્રમાણ આજના દિવસ માટે થોડુંક વધી શકે છે મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે અને એના કારણે કામકાજમાં પણ કદાચ થોડો સારો ફાયદો થાય કોઈ સારા સમાચાર આજના દિવસ માટે મળે હરીફાઈવાળા કોઈ પણ કામકાજ કરવાના હોય તો એમાં પણ સારી સફળતાના યોગ આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોને દેખાય છે મિથુન રાશિની વાત કરીએ તો ક છ અને ઘ અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોને મિત્રો આજના દિવસ માટે મિથુન રાશિવાળા જાતકોએ માનસિક બેચેની કદાચ થોડી રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાની ઈચ્છા હોય તો થોડોક સમય સાચવવા જેવો ખરો સમય સારો નથી સાચવીને કામકાજ કરજો જીવનસાથીનો સહયોગ આજના દિવસ માટે ખૂબ સારો મળશે મતલબ કે જીવનસાથી આજે તમારું ગાડું આગળ વધશે મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે તો ચિંતા ન કરશો કારણ કે આજનું કરેલું ક્યારેય ફોકટ જતું નથી આવતીકાલે પરિણામ તો આપણને ચોક્કસ આપશે જય ગણેશ મિત્રો રાશિ મંડળમાં આપણે આગળ વધીએ તો ચોથી રાશિ એ કર્કરાશિ છે જેના અક્ષર ડ અને હ છે સ્વામી એનો ચંદ્રમાન આજના દિવસે વિકાસના કાર્યમાં એક સારી ગતિ મળે તેવા યોગ આજે કર્કરાશિના જાતકોને દેખાઈ રહ્યા છે કોઈપણ નજીકના મિત્રોનો સહયોગ ખૂબ જ સારો મળશે આજના દિવસ માટે ધંધાની અંદર પણ સારી આવકના સારી આવક પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે જેટલા કાર્ય કરશો એમાં સફળતા મળશે પણ એ કાર્ય અગાઉથી કાં તો તમારું બનાવેલું હોય અથવા તો એમાં તમારે આગળ વધવાનું હોય તો આજે કાર્ય તમારા માટે ખૂબ જ સરળ બનશે વાત હવે સિંહ રાશિની કરીએ તો મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોના મિત્રો મૌન અને ટ અક્ષર છે એનો સ્વામી તો સૂર્ય છે તો એનો મતલબ આજનો દિવસ તમારા માટે રોહિણી નક્ષત્ર હોવાના કારણે સારો છે કારણ કે આર્થિક સ્થિતિમાં એક સારો સુધારો જોવા મળશે પારિવારિક સંબંધોની અંદર સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે સંતાન પરિવારનો પણ ચોક્કસ એક સારો સહયોગ પ્રાપ્ત થશે થોડો મિત્રો સાથે મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો મિત્રો સાથે વ્યવહારની અંદર થોડું સાચવીને કામકાજ કરજો કન્યા રાશિની વાત કરીએ તો પઠોણ અણવાજિયાના અક્ષર સેવા કન્યા રાશિવાળા જાતકો માટે વિરોધીઓ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે કામકાજની અંદર થોડી સામાન્ય વૃદ્ધિના યોગ પણ છે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજના દિવસ માટે વધારો થાય અને રોકાયેલા કાર્યમાં પ્રગતિના સારા યોગ પણ ચંદ્રબળના આધારે કન્યા રાશિના જાતકોને આજે દેખાઈ રહ્યા છે જય ગણેશ મિત્રો વાત કરીએ તુલા રાશિની ર અને તો અક્ષર છે તુલા રાશિના જાતકોને મિત્રો તુલા રાશિવાળા જાતકોને કોઈપણ નવા કરારોમાં ધનનો વ્યય થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને એના કારણે કોઈપણ પ્રકારની આજે ઉધારીથી સાચવવાનું રહેશે મતલબ લેવડ દેવડની અંદર આજના દિવસ માટે થોડી કાળજીથી કામકાજ કરવું પડશે જેટલી મહેનત કરીએ મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે આપણને સારું ફળ પ્રાપ્ત થશે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની જેના અક્ષર ન અને ય છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને શેર બજારમાં સારા લાભની શક્યતાઓ છે મતલબ લાભની શક્યતાઓ છે એટલે એવો મતલબ એમ નહીં કે આંધળીઓ કરીને કરવાનું પોતાની બુદ્ધિ પોતાની વિચાર શક્તિ પોતાની યોગ્યતાને ધ્યાનમાં અહીંથી સૂચન કરવામાં આવે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો એ એ તરફ આપણને લઈ જશે પણ બુદ્ધિ આપણે આપણી વાપરવાની છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને આ પ્રમાણે દેખાઈ રહ્યું છે સાથે સાથે વ્યવસાયમાં કોઈ પણ નવા કોન્ટ્રાક્ટ મળે સારા પ્રવાસના યાત્રા પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે હા થોડીક પારિવારિક સમસ્યાઓ રહેશે આજના દિવસ માટે તો એના માટે થોડુંક તમારે હેન્ડલ કરવું પડશે ધનરાશિની વાત કરીએ ભ ધો ફ અને ઢો જેના અક્ષર છે તો ધનરાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે ધંધાકીય બાબતોની અંદર કોઈ નવી અને સારી તકો મળે તેવી શક્યતાઓ આજે ધનરાશિના જાતકોને દેખાઈ રહી છે આજનો સમય આપના માટે ખૂબ જ અનુકૂળ દેખાઈ રહ્યો છે કામકાજની કદર પણ થાય આજના દિવસ માટે પણ સારા કામકાજની કદર થશે આ વસ્તુનો ધ્યાનમાં રાખજો શત્રુપક્ષ દ્વારા થોડીક સાવધાની રાખવી પડશે જેના કારણે આજનો દિવસ તમારો વધારે આનંદમય બને જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખ અને જો અક્ષર છે મકર રાશિના જાતકોને સ્વામી એનો શનિ છે મિત્રો એવી મકર રાશિવાળા જાતકોને આજે પ્રેમ પ્રસંગોની અંદર ઉત્સાહમાં વૃદ્ધિ થાય તેવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે ઘર મકાન મિલકત આ બધી બાબતોનું આજના દિવસ માટે સારું સુખ પ્રાપ્ત થાય એવા યોગ પણ બની રહ્યા છે નોકરીયાત વર્ગને ખર્ચમાં કદાચ થોડો વધારો થશે અવરોધ ગમે એટલા રહે અને છતાંય સફળતા તમને મળે મતલબ આજે ગ્રહો પર તમારું સારું છે હવે વાત કરીએ કુંભ ગ અને સ અક્ષર છે કુંભ જાતકોને કોઈપણ જયારે પૈસાની લેવડ દેવડ કરતા હોય કોઈપણ વસ્તુની લેવડ દેવડ કરતા હોય ત્યારે બને ત્યાં સુધી એટલા બધા ઉદાર ન બનો કે લોકો આપણને છેતરી જાય ધુખાઘાડીથી થોડું બચવું પડશે આજના દિવસ માટે જીવનસાથીનો સહકાર આજે ઓછો ઓછો મળે નોકરીયાત વર્ગની જો વાત કરવામાં આવે તો કામકાજની અંદર સારી તકો મળે અને એના કારણે આગળ વધી શકે કોઈપણ સમસ્યાઓ જો જૂની હોય તો એમાં એક સારું સમાધાન આજના દિવસ માટે કુંભરાશિના જાતકોને પ્રાપ્ત થશે છેલ્લી રાશિની વાત કરીએ તો એ મીન રાશિ મીન રાશિ એટલે જેના અક્ષર છે મિત્રો માનસિક શાંતિનો અનુભવ આજના દિવસ માટે થાય તેવા યોગ ચંદ્રબળના આધારે મીન રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે હરવા ફરવાનું હોય કંઈક તકલીફ હોય હા હોય તે હોય પણ પરિવારથી થોડું કદાચ દૂર રહેવાય એવા સારા પ્રસંગોમાં બહાર જવાનું હોય તો પણ પરિવારથી દૂર રહેવાનું થાય એવું નથી ખરાબમાં જ થાય પણ પરિવારથી દૂર રહેવાના યોગ થોડા બની રહ્યા છે ગુસ્સો અકારણ ક્રોધ આ બધા ઉપર થોડો કાબુ રાખવો જરૂરી છે આજના દિવસ માટે કે આપણા હાથમાં હોય એટલું તો કરવું જ જોઈએ ધન પ્રાપ્તિના ઉત્તમ અવસરો પ્રાપ્ત થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે મીન રાશિના જાતકોને જય ગણેશ